સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના આખતળા પોલીસ ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આખતળા પોલીસ મથકે 27 ડિસેમ્બર 2023 રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો, જે આધારે પોલીસ તપાસમાં હતા. પોલીસની બાતમી હકીકતને મળેલ કે આરોપી મોટરસાયકલ લઈ જનાર છે, જેથી આરોપીને મોટરસાયકલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં ચોરીના ગુનામાં શોધી કાઢવા સારું કરેલ સૂચના અંતર્ગત આખતળા પોલીસ સ્ટેશન સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકતના આધારે આખતળા પોલીસ મથકે બાઇક ચોરીનો ગુનો દાખલ થયેલ હતો. જે ગુનો અનડિટેક્ટ હોય આખતળા પોલીસે ગુનાના આરોપીને મુદ્દામાલ સાથે ડિટેક્ટ કરી ગુનાના આરોપી લખારામ વરદાજી ગીડા માજીરાણા રહેશેડવા બાડમેર રાજસ્થાનવાળાને ઝડપી પાડી ચોરીમાં થયેલ મુદ્દામાલ સિલ્વર કલરનું હીરો કંપનીનું મોટરસાયકલ JJ08CQ0083 કબજે કરી આગળની કાર્યવાહી કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠાના ધાનેરાનું 4,26,000 રૂપિયાનું લાઇટ બિલ બાકી હોવાથી વીજ કંપની દ્વારા નગરપાલિકા કચેરીનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું. ધાનેરા પાલિકામાં કરોડોની ગ્રાન્ટ આવે છે તો પાલિકા નગરજનો પાસેથી મોટો વેરો પણ ઉઘરાવે છે, છતાં કેટલાય વર્ષોથી પાલિકા વીજ કંપનીને લાઇટ બિલ પૂરું ભરતી નથી, જેના કારણે ધાનેરા નગરપાલિકાનું 4,26,000 રૂપિયાનું લાઇટ બિલ ચડી જતા વીજ કંપનીએ અનેક વખત નોટિસો આપી હતી. તેમ છતાં પાલિકા દ્વારા લાઇટ બિલ ન ભરતા આખરે ગત રોજ વીજ કંપનીએ નગરપાલિકા કચેરીનું વીજ કનેક્શન કાપી દીધું હતું, જેના પગલે પાલિકાની કચેરીમાં અંધાર પણ છવાયો હતો. બીજી બાજુ અરજદારો પોતાના વિવિધ કામોને લઈ પાલિકા કચેરી આવી રહ્યા હતા, પરંતુ પાલિકામાં લાઇટ વિના કર્મચારીઓ અને અધિકારીઓ જ અટવાયા હતા. ઉલ્લેખનીય છે કે ધાનેરા નગરપાલિકા દ્વારા આજે સવારે 3,30,000 રૂપિયા ભરતા નગરપાલિકા ઓફિસનું વીજ કનેક્શન જોડી લાઇટ ચાલુ કરવામાં આવી હતી. બાકીની રકમ માટે સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવશે અને ટૂંક જ સમયમાં તમામ રકમ ભરપાઈ કરવામાં આવશે તેવી નગરપાલિકાએ બાંયધરી આપી હતી, જે અનુસંધાને હાલ તો 3,30,000 રૂપિયા ભરીને લાઇટ કનેક્શન જોઈન્ટ કરી લાઇટ ચાલુ કરવામાં આવી છે તેવું જાણવા મળ્યું છે. સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠા IAS અધિકારીઓની બદલીનો ધાણવો નીકળ્યો છે. ગત રાત્રિના સમય અધિકારીઓની બદલી કરાઈ છે, જેમાં બનાસકાંઠા DDO તરીકે ફરજ બજાવતા ભ્રષ્ટાચાર મુક્ત કરાવનાર બાહુશ અધિકારીની છબી ધરાવનાર સ્વપ્નિલ ખરેની બદલી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનર તરીકે નિમણૂક કરાઈ છે, જ્યારે તેમની જગ્યા પર નવા DDO તરીકે MJ દવે IAS મેનેજિંગ ડિરેક્ટર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ રાજકોટને નિમણૂક આપવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે, ત્યારે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. ખેડૂતોને વાદળછાયું વાતાવરણને લઈને પાકને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે, ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં ખેડૂતે જણાવ્યું હતું કે અત્યારે તો શિયાળુ પાકને લઈને ખેડૂતોમાં પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. મહત્વનું છે કે કમોસમી વરસાદ પડે તો મોટાભાગે ઘઉં, એરંડા, વરિયાળી, જીરું, બટાકા અને કપાસ જેવા પાકોને ભારે નુકસાન થઈ શકે તેમ છે. વાતાવરણના પલટાને લઈને જીરું તેમજ એરંડાના પાકોમાં રોગચાળો ફેલાવાની દહેશત ફેલાઈ છે, જેમાં કાળીઓ, નીલીઓ અને ચરબી જેવા અનેક રોગો આવવાથી ખેડૂતને ભારે નુકસાન થવાની દહેશત હાલ વર્તાઈ રહી છે. જોકે હાલમાં વાદળછાયું વાતાવરણ થતાં જીરું, રાયડું, એરંડા, વરિયાળી જેવા પાક ઉપર ઠાર પડવાની દહેશત વર્તાઈ રહી છે. ઠાર પડતા અનેક રોગો થવાની દહેશત વર્તાઈ રહી છે, જેને લઈને ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. આ જે હવામાનની અંદર પલટો આવવાથી જે મોસમ પરિવર્તન જેવું થયું છે તેના લીધે જે જીરું છે, એરંડા છે, એમાં પાક નુકસાન થવાની પૂરેપૂરી ભીતિ છે અને તેના માટે ખેડૂતોએ સાવચેત રહેવું પડશે અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ઠાર કે એવું વરસાદ એવું ન થાય તો જેના લીધે જીરા અને એરંડાને નુકસાન ન થાય. ગુજરાત રાજ્યમાં બહુવિધ આપત્તિઓનું જોખમ રહેલું છે, જેમાં મુખ્યત્વે ભૂકંપ, વાવાઝોડું, પૂર, ઔદ્યોગિક અકસ્માત, આગ અકસ્માત ઇત્યાદિનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન વિશે જાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્યની શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે.
જે અંતર્ગત થરાદ નગરપાલિકાની ફાયર ટીમ દ્વારા રાહ ગામે આવેલી રાહ પગાર કેન્દ્ર શાળા ખાતે ફાયર ઓફિસર વિરમજી રાઠોડ દ્વારા આગ, પૂર, ભૂકંપ જેવી કુદરતી અને માનવ સર્જિત આફત સામે કેવી રીતે બચી શકાય તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં ડેમો સાથેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આજના કાર્યક્રમ અંતર્ગત રાહ પગાર કેન્દ્ર શાળાનો સ્ટાફ સહિત બાળકો અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સબસ્ક્રાઇબ કરો એ હઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.